चलो अंग्रेजी की बुक खोलो अने एमां पाना नंबर 20 बगड़े मंडे 20 बराबर बच्चाओ जाते खोलो चलो बगड़े मंडे 20 वाँचो पाना नंबर बगड़े मंडे 20 क्या छे खोलो आ चित्रों वाळो पानो जुओ चलो सेम मैं बोर्ड पर लख्यू छे आपणे पाना नंबर 20 ऊपर पुनरावर्तन करवाना शुं करवाना आजे पुनरावर्तन चलो अहीं सूचना वाँचो पाछळ आवतो नंबर लखो मतलब आ जे नंबर लखेला छे एना पछी कयो नंबर आवे छे ए आपणे लखवानो छे तो तमे पण पेन्सिल पेन चोपड़ी बधुं खोली बताए હું લખું છું તો તમારે પણ આ પુનરાવર્તનનું પાનું તો મારી સાથે સાથે બધાનું લખાઈ જશે એટલે તમે પણ મારી સાથે સાથે લખો ચલો પાછળ આવતો નંબર લખો એમાં જુઓ પહેલા ખાનામાં 7 નંબર લખેલો છે તો 7 પછી કયો નંબર આવે 8 તો 7 ના બાજુના ખાનામાં જે ખાલી ખાનું છે ત્યાં લખો 8 આ પુનરાવર્તનનું પાનું બધાએ મારી સાથે સાથે લખતા જવાનું છે એટલે ટીચરની સાથે સાથે તમારું લખાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી અહીં નીચે 7 ની નીચે જુઓ કયો નંબર છે 4 4 પછી કયો નંબર આવે 5 5 4 પછી આવે 5 જુઓ આ 4 ની નીચે કયો નંબર લખેલો છે તમારી બુકમાં જોજો 9 તો 9 પછી કયો નંબર આવે 10 10 10 બરાબર 1010 લખું હવે અહીંયા જુઓ વચ્ચેની લાઈનમાં 3 લખેલો છે 3 પછી આવે નંબર 4 4 મારી સાથે સાથે બધા લખો છો ને ચલો હવે 3 ની નીચે 1 નંબર લખેલો છે ચલો 1 ની બાજુમાં ખાલી ખાલી છે 1 પછી કયો નંબર આવે 9 9 ચલો હવે 1 ની નીચે લખેલો છે નંબર 1 1 પછી શું આવે 2 2 ચલો વચ્ચેની લાઈન લખાઈ ગઈ હવે છેલ્લી લઈ ચલો કયો નંબર લખેલો છે 5 5 પછી કયો નંબર આવે 6 6 બરાબર ચલો 5 ની નીચે લખેલા છે 2 2 પછી આવે નંબર 3 તમે લખો છો ને મારી સાથે ચલો 2 નીચે પછી લખેલો છે 6 6 સોરી તો 6 પછી કયો નંબર આવે 7 7 નંબર 21 થી 30 લખો બરાબર નંબર 21 થી 30 લખો બરાબર તો 21 નંબર બોક્સમાં લખેલો જ છે પહેલો 21 આપણે લખવાનો નથી 21 પછી શું આવે 22 બરાબર 22 પછી આવે 23 પછી નંબર આવે 24 પછી 25 પછી 26 પછી 27 પછી 28 પછી 29 પછી આવે 30 વાંચો આલ્ફાબેટ જોઈ અને ચિત્ર ફરતે ગોળ કરવાનું છે બરાબર આપણે ચિત્ર જોઈને આલ્ફાબેટ ઉપર ગોળ કરતા શીખ્યા હવે અહીંયા આલ્ફાબેટ લખેલો છે અને એને મેચિંગ આપણે ચિત્ર ઉપર ગોળ કરવાનું છે બરાબર તો હવે અહીંયા સ્મોલ એમ લખેલો છે તો અહીંયા 3 ચિત્ર સામે આપેલા છે મેંગો છે આયન છે અને કેટ છે તો એમ ફોર મેંગો બરાબર તો આપણે મેંગોના ચિત્ર પર પેન્સિલથી ગોળ કરીશું કર્યું બધાય મેંગોના ચિત્ર પર ગોળ હવે એમની નીચે લખેલો છે સ્મોલ ઈ એની સામે 3 ચિત્ર આપેલા છે લાયન છે ગર્લ છે અને એલ
એલિફન્ટ છે તો E ફોર એલિફન્ટ બરાબર તો આપણે એલિફન્ટ ના ચિત્ર ઉપર ગોળ કરીશું હવે E ની નીચે લખેલો છે આલ્ફાબેટ A તો હવે A થી કયું પિક્ચર આવે A ફોર એપલ તો આપણે અહીંયા એપલ ના ચિત્ર ની ફરતે ગોળ કરીશું ચાલો હવે આ પાના નંબર 20 ઉપર પાછળ આવતો નંબર આફ્ટર નંબર 21 થી 30 અને ચિત્ર આલ્ફાબેટ જોઈને ચિત્ર પર ગોળ કરવાના પાના નંબર 20 ઉપર આપણે હમણાં કર્યું હવે એવું સેમ પાના નંબર 21 ઉપર આપેલું છે બરાબર એ તમે શાંતિથી પછી હોમવર્કમાં કરવાનું રહેશે